बनासकांठा जिल्लामां कोरोना वायरसने लई परिस्थिति काबू बहार निकळी गई छे अने हवे ऑक्सिजननी घटना पगले तबीबो सारवार आपवानुं बंद करी रह्या होवाना भयानक दृश्यो सामे आवी रह्या छे। बनासकांठा जिल्लाना धानेरा शहेरमां आईसीयू धरावती हॉस्पिटलनी साथे अन्य हॉस्पिटलमां ऑक्सिजननी अछत हजु यथावत छे, જે આઈસીયુ વિભાગમાં બેડ મેળવવા માટે દર્દીઓને રાહ જોવી પડતી હતી। આઈસીયુ વિભાગના બેડ હવે ખાલી જોવા મળી રહ્યા છે। ધાનેરાના તબીબો ઓક્સિજનની અછત સામે હાર માની ગયા છે અને હવેથી કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે દાખલ કરવાનું બંધ કર્યું છે। વૈશ્વિક કોરોના મહામારીના કારણે દર્દીઓની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી તો આ તરફ ગુજરાતની આરોગ્ય સેવા, જે સલામતીના મોટા મોટા દાવા કરી રહી છે, એ જ આરોગ્ય વિભાગ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે। આજે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા ધાનેરા શહેરની આઈસીયુ વિભાગની હોસ્પિટલમાં રૂબરૂ પહોંચી દર્દીઓને સારવાર મળે છે કે કેમ તે હકીકત મેળવી હતી। જો કે ધાનેરા શહેરમાં આવેલ મોટાભાગની આઈસીયુ વિભાગની હોસ્પિટલના બેડ ખાલી જોવા મળ્યા હતા, જ્યાં સમયસર કોરોના પીડિત દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની હોય તે આઈસીયુ વિભાગ આજે ખાલી જોવા મળ્યો હતો। આઈસીયુ વિભાગના તબીબ પણ હાજર મળ્યા ન હતા। આખરે હોસ્પિટલમાં ફરજ નિભાવતા વ્યક્તિ સાથે મોબાઈલ દ્વારા કોલ કરી બેડ મામલે તેમજ દર્દીઓને કેમ દાખલ કરતા નથી તે મામલે માહિતી મેળવી હતી। ધાના શહેરના અંદર હોસ્પિટલોની અંદર હવે દર્દીઓને એડમિશન ડૉક્ટરો આપતા નથી, જેને લઈને લગભગ અમે 2-3 હોસ્પિટલનો સંપર્ક કર્યો। હવે આપણે એક આઈસીયુ વિભાગની અંદર આપણે કોલ કરશું અને જાણીશું કે તમે કેમ દર્દીઓને એડમિટ કરતા નથી। વાત કરીએ જરા। હલો, આઈસીયુમાંથી વાત કરો છો? હા, એક દર્દીને એડમિટ કરવાનું હતું, કોરોના છે। આપણે કેટલી બેડની વ્યવસ્થા છે તમારે ત્યાં? એટલે આજે તમે પેશન્ટ લીધા જ નથી કેમ ને? અત્યારે કેટલા એડમિટ હશે પેશન્ટ તમારા ત્યાં? અચ્છા, એની સામે વ્યવસ્થા કેટલા પેશન્ટની જે જો આવે તો? પણ આજે છે નહીં કેમ ને? એટલે તમે ઓક્સિજન લઈને રજૂઆત કરો ખરા ક્યાંય કે કેમ આપતા નથી? જરૂરિયાત કેટલી હોય છે તમારે 24 કલાકમાં બોટલો? અત્યારે મળે કેટલી છે તમને? અચ્છા, અચ્છા, એવું હતું કે હું તમારા ત્યાં રૂબરૂ આવી ગયો પણ કોઈ હતું નહીં, એટલા માટે મારે ફોન કરવો પડ્યો। સાહેબને પહેલાં ફોન કર્યો, ફોન રિસીવ નથી કર્યો, પછી તમારો નંબર મેં મેળવી અને ફોન કર્યો છે। એટલે કહી શકાય કે ઓક્સિજનના કા નથી એટલા માટે તમે હવે દર્દીઓને લેશો નહીં એમ ને? સારું સારું, ધન્યવાદ ધન્યવાદ। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર હવે ભયાનકતાની તમામ હદોને પાર કરી ચૂક્યો છે। અત્યાર સુધી કોરોનાગ્રસ્ત લોકો સારવાર માટે બેડ માટે વલખા મારતા હતા, પરંતુ હવે દ્રશ્યો બદલાઈ ચૂક્યા છે। બનાસકાંઠા જિલ્લાની હોસ્પિટલોમાં બેડ તો ખાલી છે, પરંતુ ઓક્સિજન ઉપલબ્ધ નથી, જેના લીધે તબીબો પણ દર્દીઓને સારવાર આપવાનું ટાળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં લિક્વિડ ઓક્સિજનની જેટલી માંગ છે તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો હોવાના લીધે તબીબો તેમની હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં બેડ ખાલી કરી રહ્યા છે અને સારવાર માટે આવતા દર્દીઓને સારવાર આપવાનું ટાળી રહ્યા છે। તબીબોનું માનવું છે કે ઓક્સિજનના અભાવે દર્દીને સારવાર આપી શકાતી નથી અને ઓક્સિજનના અભાવે દર્દીનો મોત થાય ત્યારે દર્દીના પરિવારજનોએ હિંસા ઉપર ઉતરી આવતા હોય છે, તેના લીધે જ સારવાર કરવાનું તબીબો ટાળી રહ્યા છે। દર્દીઓ જે અત્યારે આવી રહ્યા છે તે બધા જ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ હોય છે, પરંતુ અમારી પાસે અત્યારે ઓક્સિજનની બોટલો થોડી ઘણી ઓછી આવી રહી છે, એના કારણે અમે દર્દીઓને દાખલ કરી શકતા નથી। કેટલા એડમિટ થાય છે સાહેબ દર્દીઓને? કેટલા દિવસમાં 5-6 પેશન્ટો એવા આવે છે કે જેમને ઓક્સિજનની જરૂરિયાત ખૂબ વધારે પ્રમાણમાં પડતી હોય છે। હવે એવા દર્દીઓને અમારે ઓક્સિજનની બોટલો આપવી પડે, પરંતુ ઓક્સિજનની બોટલો દિવસમાં અમને મેક્સિમમમાં મેક્સિમમ 20-1 જેવી મળી રહી છે અને એટલી અમારે ઉપયોગી થતી નથી। અમારે વધારે પડતી ઓક્સિજનની બોટલોની જરૂરિયાત હોય છે, કમસે કમ અમારે દિવસમાં 40-45 બોટલો જોઈતી હોય છે, એટલાથી અમે દર્દીઓને સારા કરી શકીએ, પરંતુ અમારી પાસે એટલી બોટલો આવી રહી નથી। અચ્છા, અહીંયા સાહેબ બેડ કેટલા અવેલેબલ છે? મારી પાસે ટોટલ 25 બેડ છે, એમાંથી 9 બેડ ઓક્સિજનની સુવિધાવાળા છે
અને મારી પાસે એક વેન્ટિલેટર અને બે બાયપેપ મશીન છે સાહેબ. હમણાં જોયું તો સાહેબ એકાદ પેશન્ટ જ ખાલી સારવાર લઈ રહ્યો છે, એટલે એ તો સીધું હા, એનું શું કારણ છે? ઓક્સિજન થોડો ઘણો ઓછો છે, એના કારણે અમે લોકો નથી કરી શકીએ. સાહેબ આ કેટલું જરૂરિયાત હોય છે 24 કલાકમાં? આપણે 24 કલાકની અંદર મારે ઓછામાં ઓછા 45 થી 50 બોટલની જરૂરિયાત પડી રહી છે. અત્યારે કેટલી મળી રહી છે? મને 20-21 બોટલ મળી રહી છે. સાહેબ આપનું ગુડ નામ કીધું? મારું નામ ડૉક્ટર અભિષેક વર્મા. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે અને વર્તમાન સમયમાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પણ ભયાનક બની ગયું છે. તો બીજી તરફ જિલ્લામાં ઓક્સિજનની ઘટના પગલે સ્થિતિ વધારે ભયંકર બની ગઈ છે, જેથી સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા મૃત્યુ આંકને અટકાવવા માટે ઓક્સિજનનો પૂરતા પ્રમાણમાં પુરવઠો મોકલવામાં આવે તો અસંખ્ય લોકોના જીવ બચાવી શકાય તેમ છે, નહીંતર બનાસકાંઠા જિલ્લાની રેકોર્ડ બ્રેક મૃત્યુ થાય તો નવાઈ નહીં. ધાનેરાની 3 જેટલી હોસ્પિટલની મુલાકાત લેતા મોટાભાગના તબીબો ઓક્સિજન સમયસર ન મળતો હોવાના કારણે દર્દીઓને દાખલ કરવાનું ના પાડી રહ્યા છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલ કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપવા માટે તૈયાર છે, જોકે લિક્વિડ મેડિકલ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળતા હવે સારવાર આપવાનું બંધ કર્યું છે. હવે હોસ્પિટલના તબીબો દર્દીઓને એડમિટ કરવાનું પણ ના પાડી રહ્યા છે, કારણ કે ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ ટૂંકા સમયની અંદર મોતને ભેટી રહ્યા છે. જે હોસ્પિટલની અંદર 40 જેટલા બોટલની જરૂર હોય છે ત્યાં માત્ર 10 જેટલી બોટલો જ પહોંચી રહી છે, એટલે અછતને પહોંચી વળવા માટે જિલ્લાનું વહીવટીતંત્ર તાકીદે વ્યવસ્થા કરે અને જે વિતરણ કરતા શખ્સો છે એની સાથે રહી અને નિયમો અનુસાર વિતરણ થાય એવી માંગ ઉઠી છે. રમેશ પ્રજાપતિ, વીકેની ચેનલ, ધાનેરા.